सहकारी राजकारणमां સર્જાયેલા ગરમાવા વચ્ચે આજે બનાસ ડેરીના ડિરેક્ટર માટે વડગામ બેઠક ઉપરથી વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કેસરભાઈ ચૌધરીએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કેસરભાઈ ચૌધરીએ આજે શંકરભાઈ ચૌધરીની પેનલના મજબૂત ઉમેદવાર દિનેશભાઈ ભટોળ સામે ઉમેદવારી નોંધાવી છે। કેસરભાઈ ચૌધરીએ તેમના સમર્થકો સાથે આજે વડગામ બેઠક માટે બનાસ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ગજેન્દ્રભાઈ સક્સેના, દિલીપસિંહ હડિયોલ, સરદારભાઈ ધુડિયા, જલાલભાઈ નાંદુલિયા હાજર રહ્યા હતા। તો આ તરફ વડગામ બેઠક માટેના મજબૂત દાવેદાર માનવામાં આવતા દિનેશભાઈ ભટોળે પણ આજે તેમના વિશાળ સમર્થકો સાથે પોતાની દાવેદારી રજૂ કરી છે। દિનેશભાઈ ભટોળ બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલના ઉમેદવાર છે અને આ વિસ્તારના પશુપાલકોમાં સારી એવી લોકચાહના ધરાવવા ઉપરાંત તેમના માટે મોટો ફાયદો એ છે કે શંકરભાઈ ચૌધરી દ્વારા બનાસ ડેરીનો છેલ્લા 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલો કુશળ વહીવટ પણ છે અને વડગામ બેઠક ઉપર દિનેશભાઈ ભટોળ વડગામ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે મોગજીભાઈ પટેલ, પીડી હડિયોળ, ડીએમ પટેલ, આરએમ પટેલ સહિત વડગામ તાલુકાના સહકારી અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા।